وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال إمامنا الرضا عليه السلام فإن الناس لو علموا محاسن كلامنا لاتبعونا صلوات بر محمد وآل محمد માહે મુહર્રમની અગમનાક તારીખોમાં આપણે બધા સૈયદુ શુહદાની યાદ મનાવવામાં, એમનો ઝિક્ર કરવામાં અને એમની સોગવારીમાં મશગુલ છીએ. ખુદાની આપેલી આ તૌફીક ઉપર શુક્ર અદા કરવો આપણી જવાબદારી છે. અને દિલથી શુક્ર ત્યારે નીકળે જ્યારે નિમતની કદર થાય. આ નિમતની કદર કરવા માટે થોડી વાર માટે જો વિચાર કરીએ, આપણે જો ઇમામે હુસૈનના દામનથી વાબસ્તા ના હોત તો અત્યારે ક્યાં હોત? અહલે બૈતની ઓળખાણ આપણને ના હોત તો આપણે કયા દર ઉપર ભટકતા હોત? કલમો પડવા વાળા મુસલમાન ના હોત, મારે હવે કંઈ નથી કેવું. આ ખુદાનો શુક્ર છે, ખુદાનો લુત્ફ છે, ખુદાનો કરમ છે. એવા ઘરમાં આપણને મોકલા જ્યાં બાળપણથી જ યા હુસૈન શીખવવામાં આવતું, જ્યાં બાળપણથી જ આપણને મજલિસો માતમથી આશના કરવામાં આવતા. કદર જાણીએ, શુક્ર અદા કરીએ, વધુમાં વધુ આ આઝાદારીથી લાભ ઉઠાવીએ. જે રીતના આપણા વડીલો તરફથી આ અઝાદારીનો વારસો આપણા સુધી પહોંચ્યો છે, જવાબદારી છે આવનારી નસ્લ સુધી પણ આ વારસાને મુંતકિલ કરીએ. ખુદાનું શુક્ર તો અદા કરીએ છીએ આપણે, આપણને ઇમામે હુસૈનના ચાહવા વાળા, માનવા વાળા અને એમને હુજ્જતે ખુદા, ઇમામે વાજિબુત્તા સમજવા વાળા આપણને બનાવ્યા. એમ છતાંય એવો કોઈ જાતનો આપણો દાવો નથી કે આકા હુસૈન ફક્ત આપણા જ છે. ના, આકા હુસૈન બધાના છે. ઇમામે હુસૈન ફક્ત શિયાઓના નથી. એક ઈસાઈ લેખક પોતાની કિતાબમાં લખે છે, એનું નામ છે અંતવાન બારા. પોતે અરબ છે, ઈસાઈ છે. ઇમામે હુસૈનના બારામાં એણે કિતાબ લખી, એ લખીને વિનંતી કરે છે શિયાઓથી, એ શિયાઓ તમે ઇમામ હુસૈનને ફક્ત પોતાના ના જાણો, હુસૈન દરેક એ લોકોના છે જેમના વિચાર આઝાદ હોય. હુસૈન દરેક ઇન્સાનના છે કે જે બેદાર અને જાગૃત હોય. ઇન્સાન કો બેદાર તો હો લેને દો, હર કોમ પુકારેગી હમારે હે હુસૈન. એક સલવાત પર મુહમ્મદ વાલી મુહમ્મદ. ઇમામ બધાના છે, પણ આપણને ફખર એ વાતનો છે કે આપણે જન્મથી જ ઇમામની ચોખટ પર છીએ. કોઈ આવે આ દર ઉપર વર્ષો બાદ પણ તો ઇમામનો દરવાજો એના માટે ખુલ્લો છે. યે કિસને કહે દિયા કે હમારી હૈ કરબલા, યે કિસને કહે દિયા કે હમારી હૈ કરબલા, હક બાત તુમ કહો તો તુમ્હારી હૈ કરબલા. જિસને નબી કે દિલ પે ઉતારી હૈ આયતે, ઉસને હમારે દિલ મે ઉતારી હૈ કરબલા. એક સલવાત બર મુહમ્મદ વાલે મુહમ્મદ. ઇમામની યાદ આપણે મનાવી રહ્યા છીએ, ઇમામનો ઝિક્ર આપણે કરી રહ્યા છીએ. અને આ મુખ્તસર મજલિસમાં આપણી કોશિશ એ છે કે ઝિક્રે હુસૈન સાથે ફિક્રે હુસૈનને અપનાવીએ. ઇમામના નૂરાની કલામ, ઇમામની નૂરાની વાતોને આપણે
આ મજલિસની અંદર લઈ આવ્યા ઇમામે રઝાની એ હદીસને ધ્યાનમાં રાખવાની સાથે કે મૌલાએ ફરમાયું હતું કે લોકોને જો અમારી કલામની ખૂબસૂરતીની જાણ થઈ જાય ને લોકો આપોઆપ અમારી તરફ આવી જશે, આપોઆપ અમને ફોલો કરવા લાગી જશે. આપણી જવાબદારી છે લોકો સુધી પહોંચાડીએ તો ખરા, અમારા મૌલાનો પૈગામ આ છે, એમનો સંદેશો આ છે, એમના શબ્દો આ છે, એમની મુદ્દાની વાતો આ છે, લોકો સુધી પહોંચાડીએ તો ખરા. પછી ઇમામનો કલામ એનું કામ કરી નાખશે, પછી ઇમામના શબ્દો એનો અસર દેખાડી દેશે. ઇમામે રઝાની આ હદીસને ધ્યાનમાં લેતા આપણે સૈયદુ શુહદા ઇમામ અબુ અબ્દુલ્લાહ અલ હુસૈન અલૈહિસ્સલામ એમની હદીસોને આપણે તમારી સમક્ષ રજૂ કરતા હતા. આજે પણ એક હદીસને મારા જવાન ભાઈઓ માટે મારે બયાન કરવી છે. અરબી ભાષાની અંદર જ્યારે લોકો એકબીજાથી મળે, મુલાકાત કરે, તો વાતચીતના અમુક આદાબ હતા. શરૂઆતમાં દરેક ભાષાની અંદર હોય, ઇંગ્લિશમાં કંઈક કહેવાય, અમારે ત્યાં ફ્રેન્ચમાં કંઈક કહેવાય, ગુજરાતીમાં, ઉર્દુમાં, ફારસીમાં, ફારસીમાં તો બહુ વધારે હોય. બે મિનિટ તો પહેલાં એ બધી ફોર્મેલિટી કરવામાં હોય, પછી મુદ્દાની વાત પર આવે. અરબીની અંદર પણ એવા બધા શબ્દો હતા, પણ ઇસ્લામે આવીને આપણને તાલીમ આપી કે વાતચીતની શરૂઆત થવી જોઈએ સલામના ઝરિયાથી. એક મુસલમાન બીજા મુસલમાનને મળે તો પહેલા સલામુન અલૈકુમ કહે, આ ઇસ્લામની તાલીમ. એક માણસ આવ્યો ઇમામની ખિદમતમાં, રસ્તામાં મુલાકાત થઈ, ચાલતા ચાલતા પૂછે છે, કૈફા અન્તા આફાકલ્લા, કેમ છો મૌલા, ખુદા સલામત રાખે તમને, આફાકલ્લા, આફિયતમાં રાખે તમને. ઇમામ એના શબ્દોનો જવાબ વાળવા પહેલા કહે છે, અસલામુ કબ્લલ કલામ, આફાકલ્લા, પેલા કલામ કરવા પેલા સલામ તો કર, પછી ખૈરિયત પૂછજે, પછી આપણે વાતચીત કરીએ. બહરહાલ આ રીતના ઇમામે એને પેલા તો સલામના આદાબ શીખવાડ્યા. હવે બીજા કોઈ એક મોકા ઉપર સલામ કર્યા બાદ એક રાવીએ, એક માણસે ઇમામને સવાલ કર્યો, આ પણ એક ફોર્મેલિટીનો શબ્દ છે, કૈફા અસબહતા યા મૌલાય, કૈફા અસબહતા. મારા જવાનો જો યાદ રાખ્યા, અને અરબ લોકોને આ રીતના પૂછાય, કૈફા અસબહતા, કૈફા અસબહતાનો મતલબ એમ થાય, તમારી સવાર કેમ પડી. ઇંગ્લિશનું ગુડ મોર્નિંગ એના બરાબર છે આ, તમારી સવાર કેમ પડી, રાત કેમ બરાબર પસાર થઈ, તમારો દિવસ કેવો ઉગ્યો. હવે આના જવાબમાં આ લોકો કહેતા હોય આના બેખૈરીન અને એવા બધા શબ્દો. બહરહાલ ઇમામથી આમ પૂછવામાં આવ્યું, કૈફા અસબહતા. હવે ઇમામ તો એમના શબ્દોમાં, એમના કલામમાં આવી ખોટી ફોર્માલિટી ના કરે, ખોટી રીતના જવાબ ના આપે. આપણે ગુજરાતીમાં તમારી સાથે મુલાકાત કરીને સલામ દુઆ બાદ જો પૂછવામાં આવે, કેમ છો, એનો જવાબ શું હોય? જવાબ શું હોય? મજામાં. માથું દુખતું હોય, પગ દુખતા હોય, બીમારી હોય, ડોક્ટરે જઈને આવ્યા હોય, તો એ જવાબ શું હોય? મજામાં. થોડું એમ કહેવાય સામેવાળાને કે મને આ તકલીફ છે ને ઓલી તકલીફ છે, ના, નોર્મલી આપણે કહેતા હોય મજામાં. ઇમામ સાચું સાચું બોલી નાખે છે, હકીકત એની સામે રાખી દે છે, બલકે જિંદગીની હકીકત આ જવાબમાં બયાન કરી દે છે. કૈફા અસબહતા, જ્યારે પણ ઇમામોથી પૂછવામાં આવતું ને, ઇમામના અજીબ અજીબ જવાબ છે. હું કિતાબમાં જોઈ રહ્યો હતો, સર્ચ કરીએ ને હદીસની બુકમાં, કૈફા અસબહતા, અને એના જવાબમાં ઇમામોએ શું કીધું, મૌલા અલીએ શું કીધું, રસૂલે ખુદાએ શું કીધું, ચોથા ઇમામે શું કીધું, બધાની હદીસનું લિસ્ટ આવે. પણ આપણું મોઝું છે ઇમામે હુસૈનની હદીસો. આકા હુસૈનને પૂછવામાં આવ્યું, મૌલા કૈફા અસબહતા, એટલે ઇમામ કહે છે એના જવાબમાં સાત વાતો બયાન કરી. મૌલા તમારી સવાર કેમ પડી, તમે દિવસમાં કેમ દાખલ થયા, એટલે હવે ઇમામ કહે છે
કે તારે જાણવું છે હકીકત તને બયાન કરું જોઈ કે મારી સવાર કેવી રીતના પડી. ઇમામ જવાબની અંદર કહે છે સલવાત બર મુહમ્મદ વા અલી મુહમ્મદ. જો આ હદીસો બયાન કરવામાં મારા ઉસ્તાદ તરફથી એક આદત મને એ છે કે હદીસ બયાન કરું ને તો ચોક્કસ અરબી શબ્દો પડું, કેમ કે જે તરજુમો કરું, જે ભાવાર્થ બયાન કરું, શક્ય છે મારા શબ્દો હોય, મારી સમજ પ્રમાણે હોય, પણ ઓલા અરબી શબ્દો એ માસૂમની જબાનથી નીકળેલા શબ્દો, એની નૂરાનિયત જ કંઈક અલગ છે. એટલે નોટ કરીને લાવ્યો છું આ હદીસને. ઇમામને પૂછવામાં આવ્યું કઈ ફાસબા હતા, ઇમામે એની સામે સાત પોઈન્ટ રાખી દીધા, સાત વાતો બયાન કરી દીધી કે અસબહતુ વલી રબ્બી ફૌકી વન નારુ અમામી વલ મૌત યતલુબુની વલ હિસાબ મુહદિકુન બી વ અના મુર્તહનુન બે અમલી. અને હજી આગળ મૌલા કહે છે, ઓલું સાંભળતો જ રહી ગયો. પછી શું થયું એ કિતાબમાં નથી, પણ ઇમામ શું એને પૈગામ આપ્યા આપણા માટે તો એ મુદ્દાની વાત છે ને. ઇમામ જિંદગીની હકીકતને બયાન કરે છે કે છે મે દિવસની શરૂઆત કરી આ હાલતમાં. મારા જવાનોને એક વાત કહું, આપણને જિંદગી એકવાર મળે અને ત્યારબાદ મૌત. આ એક ખાસ આ મોટી જિંદગી, અમુક વર્ષોની જિંદગી એક ફેરે મળે અને ત્યારબાદ મૌત. પણ ખુદાએ એવી સિસ્ટમ બનાવી છે ને કે દર રાતના આપણને એક નાનકડી મોત આવે છે, એ છે નિંદર. અને દરરોજ સવારના આપણી આંખ ખુલે એ છે નાની એવી જિંદગી. આ એક એક દિવસ આપણી નાની નાની જિંદગી છે અને હરરોજ રાતના શું આપણી નાની નાની મોત છે. આ દિવસ આપણો જાણે એમ કે એક જાતની જિંદગી. આને ધ્યાનમાં રાખીને આખી જિંદગીને આપણે સુધારી શકીએ. મૌલા કહે છે મારી સવાર પડી એ હાલતમાં કે મારો પરવરદિગાર મારા માથા ઉપર છે, મને બરાબર રીતે નિહાળી રહ્યો છે, મારા દરેક કામો એના નજરની સામે છે, કોઈ પણ નાનું કામ એની નજરોથી છુપાયેલ નથી. આ તો આપણે જાણીએ છીએ, કઈ નવી વાત છે? પણ જાણવું અલગ, માનવું અલગ, દિલથી યકીન રાખવું આ એક અલગ વાત. મને કોઈ ઠેકાણે ઉતારો આપવામાં આવે, મૌલાના તમારે આ રૂમમાં આ જગ્યામાં રોકાવાનું છે, એ રૂમની અંદર હું એકલો જ હોઉં, આરામથી સૂ, બેસું, ઉઠું, જે કંઈ કરું એ કરું, પણ મને જો કહેવામાં આવે મૌલાના આ રૂમમાં તમારો ઉતારો, પણ ધ્યાનમાં રાખજો એ કેમેરા લાગેલા છે. હવે હું સીધી રીતે બેઠીશ, સીધી રીતે સુઈશ, કંઈ પણ કરું તો આમ ધ્યાનમાં રાખીશ કે કોઈ મને જોઈ રહ્યું છે. આવું જ યકીન મારી જિંદગીમાં મારા ખુદા પ્રત્યે છે, ખુદા મને જોઈ રહ્યો છે. દુનિયા આખીની આંખો બંધ હોય કોઈ જોવા વાળું નથી, મારો પરવરદિગાર મને જોઈ રહ્યો છે. કુરાનની આયત છે ને, અલમ યા અલમ બે અન્નલ્લાહ યરા, શું તેઓ નથી જાણતા કે ખુદા એમને જોઈ રહ્યો છે. આ બાબતનું જો યકીન બેસી જાય દિલમાં તો બંદો ખુદાના ખોફથી ગુનાહને તર્ક કરવું એના માટે આસાન થઈ જાય. મૌલા કહે છે મારી સવારની શરૂઆત થઈ એ હાલતમાં કે ખુદા મારા ઉપર. બીજું વન્નારો અમામી, મારી સામે જાણે જહન્નમની આગ સળગે છે. ધ્યાન રાખ્યા વગર જો આગળ વધવા લાગુ ને એટલે પરબારો જહન્નમના ખાડામાં. દુનિયામાં એમ જ છે ને, ડગલે ને પગલે ગુનાહના કેટલા મોકા, જરા ધ્યાન ના રહે એટલે પરબારો ઇન્સાન ગુનાહની વાદીમાં કદમ રાખી દે છે, જહન્નમ મારી સામે છે. આ વાત પણ હદીસોમાં ઘણે ઠેકાણે દેખાય, જહન્નમ જાણે સામે જ છે, ધ્યાન ન રાખું તો સીધો એમાં પડી જાય. માહે રજબમાં આપણે એક દુઆ પડીએ ને, ઓલી આ રીતના યાદ છે ને, એમાં આંગળીના ઇશારાનો મતલબ છે. આપણા ઓલમાં કહે છે ઇમામ આ રીતના દુઆ કરે છે જાણે જહન્નમ સામે છે, ખુદાયા આ જહન્નમ થી તું મને બચાવ. ઇમામ કહે છે જહન્નમ મારી સામે છે એવી હાલતમાં મેં આ દિવસની શરૂઆત કરી, વલ મૌત યતલુબુની,
અને મોત મારી પાછળ પડી છે, મોત મારી પાછળ પડી છે, ગમે તેટલો ભાગો ઈ મને પકડી લેશે. કુરાન કહે છે ને વલમ વલઉ કુંતુમ ફી બુરુજિમ મુશય્યદા, ઊંચી ઊંચી ઇમારતોમાં ચાલ્યા જાઓ. દુનિયાની ઊંચી ઇમારતો નામ લેવા બેસી હમણાં તો એની પબ્લિસિટી થશે, પણ ને ચડી જાઓ ને મોત ત્યાં પણ પકડી લેવાની છે, છોડવાની નથી, મોત થી છુટકારો નથી. મોત મારી પાછળ પડી છે એવી હાલતમાં મારા દિવસની શરૂઆત થઈ. વલ હિસાબ મુહદિકુન બી, અને ખુદાની આ દુનિયાની સિસ્ટમ એવી છે કે હિસાબ કિતાબે ચારે બાજુથી મને ઘેરી લીધો છે. મારા એક એક કામનો હિસાબ બધું નોટ થાય છે. હું જે કંઈ કરું છું, જે કંઈ બોલું છું, જે કંઈ વિચાર કરું છું, મારા દરેક કાર્યોને એક ચોપડામાં નોંધવામાં આવે છે. નક્તુબમાં કદ્દમુ વાફારહુમ, કુરાન આયત છે ને, અમે લખીએ છીએ બધું, બધું નોટ થાય છે ને બધાનો હિસાબ થશે. દુનિયામાં તો હિસાબ કિતાબ ક્યારેક એમનેમ થઈ જાય, કયામતનો હિસાબ ખાલી આયત પડું, તરજુમો નહીં કરું. وَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَى وَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا. હિસાબને ધ્યાનમાં રાખીએ તો પછી ઇન્સાનની જિંદગી કેવી સીધી થઈ જાય. મૌલા કહે છે હિસાબ કિતાબે મને ઘેરી લીધો છે. દિવસની શરૂઆત મેં આ રીતના કરી, વઅના મુર્તહનુન બિઅમલી, હું મારી જાતને ગીરવી મૂકેલો જાણું છું, જેને છોડાવવા માટે અમલની જરૂર છે. કિંમતી ચીજોને જો ગીરવી મૂકી હોય, છોડાવવા માટે ધીમે ધીમે કરીને પૈસા ભરવા પડે, ભરાઈ ગયા પછી એ છૂટે. મારી જાત પણ ખુદાની બારગાહમાં ગીરવી છે, એને જો નજાત અપાવવી હોય જહન્નમની આગથી, નેક અમાલ નેક કામો સારા કર્મોથી હું મારી જાતને છોડાવી શકું છું, એવી હાલતની અંદર મેં સવાર કરી. ત્યાર પછી કહે છે લા અજિદુ મા ઉહિબ વલા અદફઉ મા અકરહ. તમે જ કહેજો જો આ જિંદગીની હકીકત અને વાકઈયત છે કે નહીં, આ વાતમાં વાસ્તવિકતા જોવા મળે છે કે નહીં. મૌલા કહે છે મને જે ગમે છે એને હું પામતો નથી, અને જે મને અણગમતું લાગે છે એને હું મારાથી દૂર કરી શકતો નથી. જિંદગી આ છે, બીમારી અણગમતી લાગે, કોણ જાય છે એને ગળે લગાડવા, પણ આવે છે, આપણે રોકી નથી શકતા. કેટલી ફાયદાકારક ચીજોની આપણે તમન્ના લઈને બેઠા છીએ, પણ આપણે ધારીએ બધું થોડી થાય, આપણી ચાહના પૂરેપૂરી થોડી પૂરી થાય. મૌલા કહે છે દુનિયા આવી છે, જિંદગી આવી છે, મારી સવારની હાલત આ છે, જે ચાહું છું એને પામી નથી શકતો, જે અણગમતું લાગે છે એને છોડી નથી શકતો. અને પછી એક વાત કીધા મૌલા, વલ ઉમુરુ બિયદ ગૈરી, મારી જિંદગીના કામ, મારી જિંદગીની બાગડોર મારા હાથમાં નથી, બીજાના હાથમાં છે. મારી જિંદગીને હું નથી ચલાવી રહ્યો, મારી જિંદગીને હું નથી આગળ વધારી રહ્યો, કોઈ છે જે મારી પરવરિશ કરે છે, કોઈ છે કે જે મારો પાલનહાર છે, ઈ છે જે મારી જિંદગીને ચલાવે છે. નહીતર જે કંઈ અત્યારે હું છું, જે કંઈ મારી પાસે છે, મારી હોશિયારીનું પરિણામ નથી, એની અતા છે, એનો લુત્ફો કરમ છે. પછી ઇમામ કહે છે બધું ખુદાના હાથમાં છે, ખુદા ચાહે તો મને અઝાબ કરે, ખુદા ચાહે તો મને માફ કરે. મારા કેટલા બધા ગુનાહ છે, આજ સુધી મારાથી કેટલી ભૂલો થઈ, આજે જો ખુદાના ઘરનું આવે, ખુદાની બારગાહમાં જાઓ, આટલા બધા ગુનાહ ઉપર જો એ મને અઝાબ કરવા ચાહે તો એ તો આદિલ પરવરદિગાર છે ને, જેટલા ગુના એટલી જ સજા આપશે, વધારે આપશે. ખુદાય હજુ તું અદલથી રફતાર કરીશ ને તું મારા માટે મુશ્કેલ. દુઆએ અરફાનો જુમલો, ખુદાયા અદાલત ન્યાય ઇન્સાફથી તું મને સજા આપીશ ને, એને ખમવાની તાકતે મારામાં, તારાથી તો તલબ કરીએ છીએ, તારા ફઝલો કરમ સાથે અમારી સાથે વ્યવહાર કર.
તારી રહેમત તો તારા ગઝબ ની આગળ આગળ છે. યા મન સબકત રહમતુહુ ગઝબા, અરે ખુદા તું તારા રહેમત ને આગળ રાખ્યો છે ગઝબ કરતા. ત્યારબાદ ઇમામ કહે છે, તે સવાલ કર્યો હતો ને મૌલા તમારી સવાર કેવી પડી, જો આ રીતની મારી સવાર પડી, અય્યુ ફકીર નફકરુ મિન્ની, મારા કરતા વધારે અલ્લાહનો મોહતાજ કોણ હોઈ શકે. આવી હાલતમાં મેં દિવસની શરૂઆત કરી. ઇમામ એક દિવસની વાત કરે છે, એક દિવસની જિંદગીની વાત કરે છે. આપણી આખી જિંદગી આમ જ છે. આજ હાલતની અંદર આપણે છીએ, ખુદાથી એના ફઝલો કરમની ઉમેદ રાખીએ, એની રહેમતની ઉમેદ રાખીએ, એના લુત્ફો કરમની આશા રાખીએ. ખુદા દુનિયામાં આપણને નેકી અને હસના તતા કરે, આખરતમાં પણ આપણને નેકી અને હસના તતા કરે, અને જહન્નમની આગથી નજાત અતા કરે. ખુદાનો ફઝલો કરમ, ખુદાનો લુત્ફ, એની મહેરબાની, એની રહેમાનિયત અને રહીમિયત, એની દયાનો કોઈ મઝહર જોવું હોય તો એ આકા હુસૈન અલૈહિસ્સલામ છે. ખુદાની રહેમતના મઝહર, કેવી રહેમત દેખાડી છે ઇમામે. કરબલા તરફ આગળ વધી રહ્યા હતા, એક મંઝિલ પર એમણે પાણીનો ઝખીરો જમા કરવાની ભલામણ કરી, અને આગળ જઈને જ્યારે એક મંઝિલ પર હુરના લશ્કર સાથે મુલાકાત થઈ, 1000 નું લશ્કર અને બધા પ્યાસા, જાનવરોની તો જબાન બહાર આવી ગઈ હતી. હુર આવે છે ઇમામ સાથે ગુફ્તગુ કરવા માટે. ઇમામ કહે છે, બધી વાતો બાદમાં, અહીં હુર તું પ્યાસું જણાય છે. હા મૌલા, અમારું પાણી ખતમ થઈ ગયું છે. ઇમામે હુકમ આપ્યો, અબ્બાસ, મશ્કના દહાના ખોલવામાં આવે, બધાને સેરાબ કરો. પેલા હુરને પાણી પીરાવો, એના સિપાહીઓને પાણી પીરાવો, એના જાનવરોને પણ પ્યાસા ન રાખો. કેવી ભલામણ, જાનવરોની સામે પાણી રાખવામાં આવે, જ્યાર સુધી મોઢું ના ઉઠાવી લે ત્યાં સુધી એને પાણી પીવા દો. મોઢું ઉઠાવી લે ને શાયદ શ્વાસ લેવા માટે ઉઠાવ્યું હોય, હજી એને તલબ હોય, એને પાણી પીરાવજો અને સેરાબ કરજો. આ રીતના જ્યારે હુરના સિપાહીઓએ જોયું કે પાણી મળી રહ્યું છે, આ લોકો આગળ વધવા લાગ્યા, પાણી લેવા લાગ્યા, પાણી પીવા લાગ્યા. હુરના લશ્કરના એક સિપાહીનું બયાન કે છે, મારી હાલત પ્યાસના કારણે એવી કફોડી થઈ ગઈ, મારાથી ઘોડા પર બેસાતું નહોતું, હું જમીન પર પડી ગયો. આગળ ઘસાઈને ચાલી રહ્યો હતો, મેં જોયું પાણી છે, સિપાહીઓ પાણી પી રહ્યા છે, એ બધા પ્યાસા લોકો પાણી પીવામાં છે, મારી તરફ કોઈ તવજ્જો નથી કરતું. હું જમીન પર બેઠો હતો, મારામાં તાકાત ન હતી પોતાને ત્યાં સુધી પહોંચાડું કે કોઈને અવાજ કરી શકું, કોઈની તવજ્જો મારા તરફ ના હતી. મેં શું જોયું? આકા હુસૈન મારી તરફ જોયા, પોતાની જગ્યાએથી ઉભા થયા, પાણીની મશક લાવી મારા પાસે લાવ્યા, મને કહે છે તારા હાથને ફેલાવ, હું તને સેરાબ કરું. મેં હાથ તો ફેલાવ્યા પણ એટલી તાકાત ના હતી, પાણી જમીન પર વહી જાય છે. આકા આગળ વૈદા, પોતાના હાથે મને સેરાબ કર્યા. અરે દુશ્મન ને પાણી પીરાવનાર ઇમામ, કરબલામાં તમારા બાળકો અલાતશ ની સદા દઈ રહ્યા છે. દુશ્મનની પ્યાસ ઇમામ થી નથી જોવાતી, હાય પોતાના નાના બાળકોની પ્યાસ. ઇમામે કયા જીગર થી એમના અવાજ ને સાંભળી હશે. આ બાળકોની અલાતશ ની સદા હતી કે જેને હુર ને બેચૈન કરી દીધા. શબે આશૂર જમતા નથી, કઈ વાત નથી કરતા, વિચારમાં છે અત્યારે હું પોતાને જન્નત અને જહન્નમની દરમિયાન જોઈ રહ્યો છું. લ્યો અઝાદારો, એ વખત પણ આવી ગયો જ્યારે હુર ઇમામની બારગાહમાં તૌબા કરવા આવે છે, પોતાના ભાઈ ભાઈને લાવે છે, પોતાના દીકરાને લાવે છે, પોતાના ગુલામને લાવે છે. કઈ હાલતમાં? આંખ પર પટ્ટી બંધાયેલી છે,
આ નજરોમાં હવે એ તાકાત નથી કે હુસૈનથી નજર મેળવે. હાથને બંધાવીને લાવે છે, આ હાથ લેજા મે ફરસે હુસૈન સુધી ગયા છે. એવી રીતના આવે છે જાણે કૈદી અને અસીર આવતો હોય એને ઇમામના કદમોમાં જઈને તૌબા માંગે છે. મૌલા શું મારા માટે તૌબાનો દરવાજો ખુલ્લો છે. એ કદમોમાં હતો ઇમામ એને ગળે લગાડી લીધા, જા મેં પણ તને માફ કર્યો, મારા ખુદાએ પણ માફ કર્યો. જ્યારે ગળે બેઠીને રડી રહ્યા હતા, હુરને મહેસૂસ થયું હું તો શર્મિંદા છું, મારી ખતાઓ ઉપર મારી ભૂલો ઉપર એટલે રડું છું. મૌલા હુસૈન પણ રડી રહ્યા છે, એમની આંખમાં પણ આંસુ છે. મૌલા તમે શા માટે રડો છો? ઇમામ કહે છે, અરે હોર, કાલે દુશ્મન બનીને આવ્યો હતો, અમે તને સહેરાબ કર્યા હતા, આજે મહેમાન બનીને આવ્યો છે. અમારી પાસે તારી મહેમાન નવાઝી ખાતર પાણી પણ નથી. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વસયઅલમુ લઝીન વલમુ અયમુન કલબી યનકલબૂન ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહી રાજિઊન.